રકમ છે કે નીચેની માહિતી પરથી ભાવેશ અને વિપુલની ભાગીદારી પેટીની પાકડીની કિંમત છેલ્લા 5 વર્ષના સરેરાશ નફાની 4 વર્ષની ખરીદીને આધારે ગણવાની છે. છેલ્લા 5 વર્ષના નફાની માહિતી નીચે મુજબ છે. શું શોધવાનું છે? જો પહેલા રકમ બે વાર વાંચવાની. કેટલી વાર? એક વાર નહીં, બે વાર. કારણ કે ઘણીવાર ઉતાવળમાં ઉતાવળમાં રકમ વાંચવામાં ભૂલ થાય તો દાખલો ખોટો ગણાય. એટલે પહેલા રકમ બે વખત વાંચવાની કે નીચેની માહિતી પરથી ભાવેશ અને વિપુલની ભાગીદારી પેઢીની પાકડીની કિંમત શું શોધવાનું છે? પાકડીની કિંમત છેલ્લા 5 વર્ષના સરેરાશ નફાની, જ્યારે સરેરાશ નફાની પાકડીની કિંમત 4 વર્ષની ખરીદીને આધારે ગણવાની છે. એટલે શું શોધવાનું છે? તો કે પાકડી કઈ? તો કે સરેરાશ નફાની 4 વર્ષની ખરીદીને આધારે ગણવાની છે. છેલ્લા 5 વર્ષના નફાની માહિતી નીચે મુજબ છે. જો તમને 5 વર્ષનો નફો એમનો છે તો વર્ષ અને નફો 2011-12 માં 1 લાખ, 12-13 માં 1,10,000, 13-14 માં 1,80,000, 14-15 માં 2,00,000 અને 15-16 માં 1,50,000. આ તમને રકમ છે બરાબર. કે સાતા સરેરાશ નફાની પદ્ધતિ અનુસાર પાકડીની કિંમત શોધવી હોય તો પહેલા મેં તમને 3 સ્ટેપ સમજાવ્યા હતા અગાઉ. કે સાતા સરેરાશ નફાની પદ્ધતિ મુજબ પાકડીનું મૂલ્ય શોધવામાં આવે ત્યારે 3 સ્ટેપ યાદ રાખવાનું. એક, તો કે કુલ નફો શોધવાનો. બીજું, તો કે સરેરાશ નફો શોધવાનો. ત્રીજું, તો કે પાકડી શોધવી. જોઈએ આપણે કઈ રીતે 3 સ્ટેપ ના આધારે સરળતાથી પાકડી શોધી શકાય. માં પહેલું સ્ટેપ છે કુલ નફો શોધો. કુલ નફો એટલે વર્ષ અને નફો. વર્ષ 2011-12 માં કેટલો હતો નફો? 1,00,000. 2012-13 માં કેટલો? 1,10,000. 2013-14 માં કેટલો? 1,80,000. 2014-15 માં 2,00,000. અને 2015-16 માં 1,50,000. બરાબર. પહેલું સ્ટેપ શું છે? તો કે કુલ નફો શોધો. કુલ નફો શોધો એ તો કે આપેલ નફાનો કુલ નફો બરાબર આપેલ નફાનો સરવાળો. તો આ નફો આપ્યો 5 વર્ષનો, એનો શું નાખો? સરવાળો. એને શું કાપી દો? કુલ નફો. તો કુલ નફો કેટલો આવશે? જો જોઈ, 1-2-3 મીંડા છે, 4 મીંડા, 1-8-8-9-9-5, 14-1-2-3-4-5-6-7-7,40,000. તો કુલ નફો કેટલો આવ્યો? 7,40,000. પેલું સ્ટેપ થઈ ગયું. ફરીથી સાદા સરેરાશ નફાની પદ્ધતિ મુજબ જ્યારે પાકડીનું મૂલ્ય શોધવામાં આવે ત્યારે 3 સ્ટેપ યાદ રાખવા. કુલ નફો શોધો. કુલ નફો એટલે આપેલ નફાનો સરવાળો, એને શું કહેવાય? કુલ નફો. બીજું સ્ટેપ, સરેરાશ નફો શોધવો. સરેરાશ નફો શોધવો હોય તો કે પેલું સૂત્ર છે સરેરાશ નફો બરાબર કુલ નફો છેદમાં વર્ષની સંખ્યા, અથવા કુલ વર્ષ લખો તોય ચાલે. સરેરાશ નફો શોધવો હોય તો શું જે સૂત્ર છે સરેરાશ નફો બરાબર કુલ નફો છેદમાં વર્ષની સંખ્યા. કુલ નફો કેટલો? 7,40,000. વર્ષની સંખ્યા તો કેટલા વર્ષ છે? તો કે 1, 2, 3, 4 અને 5, 7/5. બરાબર. હવે એમાં 7 માં ગણતરી કરવાની કે 7,40,000 ભાગ્યા 5. 7 × 7 = 4, 5 × 20 કેટલા વધ્યા? 4 ઉપરથી ઉતાર્યું બિંદુ, 8 × 5 = 40. કેટલા મીંડા પાછળ જે 3 એટલે નીચે 0,0 થઈ જાય એટલે કેટલો આવ્યો?
45,000 તો સરેરાશ નફો કેટલો 1,45,000 થઈ બીજું સ્ટેપ કુલ નફો શોધો બરાબર આપેલ નફાનો સરવાળો બીજું સરેરાશ નફો શોધો સરેરાશ નફો બરાબર કુલ નફો છેદમાં વર્ષની સંખ્યા જો કેઈ કઈ આપણે ગોતવા નથી કે આ ઉપર આ એકૂત છે કે ભાઈ કુલ નફો તો ઉપર શોધો 7,40,000 વર્ષની સંખ્યા તો એકૂત છે કેટલા વર્ષ છે 5 વર્ષ અહીંયા 5 બરાબર એટલે કેટલા એવા 1,45,000 સરેરાશ નફો આવ્યો ત્યાર પછી ત્રીજું સ્ટેપ પાઘડી શોધવી તો પાઘડી શોધવી હોય તો પાઘડી બરાબર સૂત્ર છે સરેરાશ નફો ગુણ્યા ખરીદીના વર્ષો સરેરાશ નફો કેટલો આવ્યો તો કે ઉપર જો આપણે શોધો 1,45,000 તો સૂત્રમાં કિંમત મૂકી દીધી 1,45,000 ખરીદીના વર્ષો એટલે તો કે જો રકમમાં આવી પાછો કે નીચેની માહિતી પરથી ભાવેશ અને વિપુલની ભાગીદારી પેટીની પાકીની કિંમત છેલ્લા 5 વર્ષના સરેરાશ નફાની 4 વર્ષની ખરીદીને આધારે જો છે રકમમાં કેટલા વર્ષની 4 વર્ષની ખરીદીને આધારે ગણવાની છે ત્યારે ખરીદીના વર્ષો કેટલા આવશે 4 જો વિદ્યાર્થી મિત્રો આ ભૂલ થાય કઈ ભૂલ થાય તો કે બધાય 5 વર્ષ પર નાખે પણ 5 વર્ષનું તો શું આપ્યો છે કે છેલ્લા 5 વર્ષના સરેરાશ નફો હતા તો નફો આપ્યો 5 વર્ષનો બરાબર પણ 4 વર્ષની ખરીદીને આધારે પાઘડી શોધવાની છે એટલે અહીં 5 ના આવે કેટલા 4 આવે હવે હું સાદું રૂપ આપી દઉં પાઘડી બરાબર 1,48,000 ગુણ્યા 4 5,92,000 બીજી વાર ગણતરી કરી લેવાની 0×4 એટલે 0 0×4 એટલે 0 0×4 એટલે 0 8,32 નો બગડો વધી 3 ચોકે ચોકે 16 16 ને 19 નો નવરો વધી 1 4×4 ને 5 5,92,000 એટલે પેટીની પાઘડી કેટલી આવી 5,92,000 માટે જો કેની શોધવાની છે ભાવેશ અને વિપુલની પાઘડીની કિંમત 5,92,000 છે ક્લિયર આ પાઘડી મળી ગઈ 4 માર્કમાં દાખલો પૂછાય એમાં શું અઘરું અવેસિંગ ઉપર જે 4 માંથી 4 તમને રોકડા મળે જો ફરીથી સમજાવી દઉં છું પહેલું શું શોધવાનું કુલ નફો શોધવાનો આપેલ નફાનો સરવાળો બરાબર એને શું કહેવાય કુલ નફો બીજું સ્ટેપ શું શોધવાનું સરેરાશ નફો શોધો સરેરાશ નફો એટલે કુલ નફો છેદમાં વર્ષની સંખ્યા કુલ નફો આપ્યો 7,40,000 ભાગ્યા 5 એટલે કેટલો સરેરાશ નફો આવ્યો 1,48,000 અને પછી પાઘડી શોધી પાઘડીનું સૂત્ર છે પાઘડી બરાબર સરેરાશ નફો ગુણ્યા ખરીદીના વર્ષો એટલે સરેરાશ નફો આપણે ઉપર શોધ્યો 1,48,000 ખરીદીના વર્ષો તો કે રકમ આવી પાછી કેટલા વર્ષની આધારે તો કે 4 વર્ષની ખરીદીને આધારે તો એને ગુણ્યા 4 મારે પાઘડી બરાબર 5,92,000 ભાવે જ અને વિપુલની ભાગીદારી પેટીની પાઘડીની કિંમત કેટલી છે 5,92,000 આ થઈ તમારી સાદા સરેરાશ નફાની પદ્ધતિ અનુસાર પાઘડી કઈ રીતે શોધી શકાય એ પદ્ધતિ સાવ સિમ્પલ છે મિત્રો બસ ખાલી ત્રણ સ્ટેપ યાદ રાખો એટલે સાદા સરેરાશ નફાની પદ્ધતિ આવડી ગઈ સિમ્પલ ઓકે